હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન લેસન 10 માં પાર્ટ 2 માં આપણે જોઈશું પાકિસ્તાનની માંગણી, વ્યક્તિગત સત્યાગ્રહ, હિન્દ છોડો આંદોલન, કેબિનેટ મિશન યોજના અને વડાપ્રધાન એટલીની હિન્દ છોડવાની જાહેરાત. પાકિસ્તાનની માંગણી. મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમત અલી જેવા મુસ્લિમ નેતાઓ પ્રચાર કરતા હતા કે હિન્દુઓ અને મુસ્લિમો બે અલગ પ્રકારની, એટલે કે તે સમયે આપણા દેશની અંદર હિન્દુ અને મુસ્લિમ બંનેની વસ્તી વધારે હતી. તો એવું માનતા હતા કે હિન્દુ અને મુસ્લિમો બે અલગ પ્રકારની રાષ્ટ્રીયતા ધરાવે છે, માટે તેઓને બે અલગ રાજ્યોમાં, એટલે હિન્દુ મુસ્લિમે અલગ અલગ સ્વતંત્રતા અલગ અલગ દેશ તરીકે આપવાની તેઓ તે લોકો વિચારતા હતા, રાજ્યોમાં વહેંચવામાં આવે તેમ તેઓ વિચારતા હતા. માર્ચ 1940માં જ્યારે લાહોરમાં મળેલી મુસ્લિમ લીગની અધિવેશનમાં મુસ્લિમોની બહુમતી ધરાવતા પ્રદેશોના બનેલા સ્વતંત્ર રાષ્ટ્ર પાકિસ્તાનની માંગણીનો ઠરાવ ત્યાં આગળ પસાર કરવામાં આવ્યો અને ત્યારબાદ મુસ્લિમ લીગે માત્ર પાકિસ્તાનની રચનાને જ પોતાનો હેતુ બનાવ્યો. હવે છે વ્યક્તિગત સત્યાગ્રહ. બીજું વિશ્વયુદ્ધ ચાલુ થયું તેથી સરકારને ગાંધીજી વધારે મૂંઝવણમાં મૂકવા માંગતા ન હતા, તેથી સામૂહિક સત્યાગ્રહ તેમણે બંધ કર્યો અને તેઓ વિચારતા હતા કે સામૂહિક સત્યાગ્રહના બદલે આપણે વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરીએ, તેનો આરંભ કરીએ. અને વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ વિનોબા ભાવેની પસંદગી કરી. વર્ધા નજીક પવનાર ગામે વિનોબાએ યુદ્ધ વિરોધી કેટલાક ભાષણો આપ્યા અને ભાષણો આપીને સત્યાગ્રહની તેમણે વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી. કોણે? વિનોબા ભાવેએ. પાંચમા દિવસે સરકાર દ્વારા તેમની ધરપકડ કરીને તેમને 3 માસની સજા કરવામાં આવી, એટલે તેમની જેલમાં પૂરી દેવામાં આવ્યા. કોને? વિનોબા ભાવેને. હવે તે છે હિન્દ છોડો આંદોલન. હવે ક્રિપ્સ મિશન ભારતમાં આવ્યું હતું, તે બધી માંગો પૂરી કરી શક્યું નહીં ભારતીયોની, તેથી તે નિષ્ફળ જાય છે, કરી શક્યું નહીં, ફેલ ગયું. તેથી ગાંધીજી અંગ્રેજોની વિરુદ્ધ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે આંદોલન કર્યું અને તે હિન્દ છોડ આંદોલનથી આપણે ઓળખીએ છીએ. બીજા વિશ્વયુદ્ધ પછી મહાત્મા ગાંધીજીએ અંગ્રેજો વિરુદ્ધ આંદોલનનો એક નવો અધ્યાય શરૂ કર્યો. તેમણે અંગ્રેજોને ચેતવણી આપી કે હવે બહુ થયું, તમે તાત્કાલિક ભારત છોડીને ભારતમાંથી ચાલ્યા જાઓ અને અમારું સ્વશાસન અમને સોંપી દો. ગાંધીજીએ ભારતીય જનતાને આદેશ કર્યો કે તેઓ કરેંગે યા મરેંગે ના સિદ્ધાંત પર અંગ્રેજો વિરુદ્ધ હિંમતથી લડીશું. કરેંગે યા મરેંગે મતલબ કે આપણે કાં તો સ્વતંત્રતા પ્રાપ્ત કરીશું, ક્યાં તો પછી સ્વતંત્રતા પ્રાપ્ત કરતા કરતા આપણું બલિદાન આપીશું. મુંબઈમાં કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં 8 ઓગસ્ટ 1942ની રાત્રે હિંદ છોડો નામથી ઓળખાતો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. ગાંધીજી અને અન્ય નેતાઓની 9 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી જ્યારે તેમણે ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો અને બીજા દિવસે તેમને ધરપકડ કરવામાં આવે છે. કોની? ગાંધીજીની, જેનાથી લડત વધારે. હવે ગાંધીજીને જ્યારે ધરપકડ કરી સરકારે ત્યારે આંદોલન વધારે ઉગ્ર બન્યું. કેમ કે દેશના લોકો ગાંધીજીને બહુ ચાહતા હતા અને ખબર હતી કે આ વ્યક્તિ આપણને સ્વતંત્રતા અપાવી શકે તેમ છે, એટલે લોકલાડીના નેતા હતા, માટે લોકોએ ઉગ્ર વર્તન કર્યું અને ઉગ્ર દેખાવો કર્યા. વ્યાપકપણે સમગ્ર ભારતમાં સભાઓ, સરઘસો અને અંગ્રેજો વિરુદ્ધ દેખાવો સામાન્ય બન્યા. ખેડૂતો, યુવાનો ઉપરાંત પહેલાં જે લોકો સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ નહોતા લેતા તે લોકો પણ હવે આ આંદોલનની અંદર જોડાવા લાગ્યા અને ટેકો આપવા લાગ્યા. દેશભરમાં સરકારી મકાનો, તાર, ટેલિફોન માધ્યમો જેવા ઉપર લોકોએ હુમલા કર્યા. સરકારે સત્યાગ્રહીઓની ધરપકડ કરી આશરે 1 લાખથી વધારે લોકોને તેમને જેલમાં પૂર્યા. સરકારે જે સત્યાગ્રહીઓ હતા, જે જોડાતા હતા, જે ઉગ્ર વર્તન કરતા હતા, એ બધાને જેલમાં પૂર્યા અને 1000 લોકો પોલીસની ગોળીઓથી વિંધાયા, એટલે કે મૃત્યુ પામ્યા. અને આ આંદોલનથી સરકારને, હવે અંગ્રેજ સરકારને એટલી તો ખાતરી થઈ જ ગઈ હતી કે હવે વધુ સમય આપણે ભારતની અંદર પોતાનું શાસન અહીંયા ઘણી ચલાવી શકવા નથી, એટલે ભારતીયોને તેમનું શાસન સોંપી દેવું પડશે. આ આંદોલનથી સરકારને ખાતરી થઈ ગઈ કે હવે વધારે સમય તેઓ ભારતની પ્રજા પર રાજ કરી શકવાના નથી. કેબિનેટ મિશન યોજના. બ્રિટનના નવા વરાયેલા વડાપ્રધાન મિસ્ટર એટલીએ હિન્દને સંપૂર્ણ સ્વશાસન આપવાની જાહેરાત કરી. એટલીને ખબર પડી ગઈ હતી
કે હવે આપણે આ લોકોને શાસન આપી દેવું પડશે એટલે તેમણે રજૂઆત કરી કે અમે તમારું ભારતના લોકોને સ્વશાસન પોતાનું અમે સોંપીને અહીંથી ચાલ્યા જઈશું એટલે કે બ્રિટિશો પાસે ભારતનો વહીવટ હતો તે સમયે આપણા દેશનો વહીવટ કોણ કરતું હતું બ્રિટિશો કરતા હતા તે ભારતીયોને સોંપવા માટે બ્રિટિશ પ્રધાનમંડળના ત્રણ આગેવાનોનું પ્રતિનિધિ મંડળ એટલે બ્રિટિશથી ત્રણ પ્રધાનમંડળોનું ત્રણ વ્યક્તિઓ આવી આના માટે ભારત આવ્યું તેમણે રજૂ કરેલી યોજનાઓ અને કેબિનેટ મિશન યોજના તરીકે આપણે ઓળખીએ છીએ આ બ્રિટિશના ત્રણ પ્રતિનિધિમંડળે હિન્દના અગ્રીમ હરોળના નેતાઓ સાથે બેઠકો યોજી એટલે કે ભારતના જે આગળ પડતા નેતાઓ હતા તે લોકો સાથે બેઠકો યોજી આ ત્રણ વ્યક્તિઓ જે આવ્યા હતા કેબિનેટ મિશન લઈને તેમને કેટલીક દરખાસ્તો રજૂ કરી તેમાં શું હતું તો કે અખિલ હિન્દ સમવાય તંત્રની રચના કરવી સમગ્ર હિન્દના પ્રાંતને કુલ ત્રણ જૂથોમાં વહેંચવો એટલે કે આપણું જે ભારતના જે પ્રાંતો હતા તેને ત્રણ ભાગોની અંદર વહેંચવાનું હિન્દને પોતાનું નવું અને મૌલિક બંધારણ એટલે કે ભારતને નવું બંધારણ ઘડવાની છૂટ આપવાની બંધ અને બંધારણ ઘડાય ના ત્યાં સુધી નવી વચગાળાની સરકાર રચવાની નિર્ણય કર્યો વચગાળાની સરકારની રચના કરવા માટે ચૂંટણી થઈ ચૂંટણીમાં કોંગ્રેસ સારો દેખાવ કર્યો અને જવાહરલાલ નહેરુની આગેવાનીમાં વચગાળાની સરકારની રચના થઈ પરંતુ મુસ્લિમ લીગને તેમાં સફળતા મળી નહીં તેથી મુસ્લિમ લીગે 16 ઓગસ્ટ 1946 સીધા પગલા દિવસ તરીકે ઉજવ્યો તેના કારણે દેશભરની અંદર કોમી હુલ્લડો ચાલુ થયા અંદર અંદર હિન્દુ મુસ્લિમો લડવા લાગ્યા તંગદિલી ફેલાઈ ઠેર ઠેર કોમી હુલ્લડો ફાટી નીકળ્યા જો કે અલગ પાકિસ્તાનની રચના સુધી મુસ્લિમ લીગે નાના મોટા વિદ્રોહો સાથે પણ સરકારના સ્થાનમાં સરકારની અંદર સ્થાન તો જાળવી રાખ્યું હતું પણ આ બધા હુલ્લડો પણ તેમના લીધે થયા હવે છે વડાપ્રધાન એટલીની હિંદ છોડવાની જાહેરાત નવી વચગાળાની સરકારનામાં લીગે જે વલણ અપનાવી જે કોમી તોફાનો થયા હુલ્લડો થયા બધું થયું ને તેનાથી કોમી એકલાસ જોખમ આવ્યું અને દેશભરમાં ઠેર ઠેર કોમી હુલ્લડો શરૂ થયા આવા કટોકટીના સમયે બ્રિટિશ વડાપ્રધાન એટલીએ 20 ફેબ્રુઆરી 1947 રોજ બ્રિટિશ પાર્લામેન્ટમાં જાહેરાત કરી કે બ્રિટિશ સરકારનો 1948 સુધીમાં જવાબદાર હિન્દીઓના હાથમાં સમગ્ર રાજ્યનો વહીવટ સોંપી અંગ્રેજો ભારત છોડીને ચાલ્યા જશે એટલે એટલી જાહેરાત કરી કે હવે અમે 1948 સુધીની અંદર હિન્દીઓને પોતાનું સ્વશાસન આપીને અહીંયાથી અમે ચાલ્યા જઈશું ભારતના સમગ્ર રાજ્યનો વહીવટ જવાબદાર હિન્દીઓને સોંપી 1948 સુધીમાં અંગ્રેજો ભારત છોડી ચાલ્યા જવાનો ઈરાદો ધરાવે છે આ જાહેરાતને લીધે મહાત્મા ગાંધી સહિતના લગભગ તમામ હિન્દી નેતાઓ અને લોકોનો ઉત્સાહ વધી ગયો કેમ કે હવે લોકોનો ઉત્સાહ વધ્યો કે હવે ચોક્કસ અંગ્રેજો આપણા દેશમાંથી ચાલ્યા જશે અને આપણા દેશની અંદર આપણું શાસન સ્થપાશે ગાંધીજીએ આ જાહેરાતને બ્રિટિશરોનું સૌથી ઉમદા એટલે કે સરાહનીય કૃત્ય કહી અને તેમને ગાંધીજીએ અંગ્રેજોના વખાણ કર્યા અહીંયા તમારું લેસન 10 પૂર્ણ થાય છે આવતીકાલે કલરો સ્કૂલ એપમાં 20 માર્કનું ટેસ્ટ આવશે જે તમારે સપ્લિમેન્ટરી અથવા તો નોટબુકમાં લખવાનું રહેશે થેન્ક યુ